हेलो फ्रेंड्स, मार्केट में खूबज अलग अलग प्रकारना मुखवास मळे छे। आपणे पण घरमां खूबज अलग रीते मुखवास बनावीए छीए, तो आजे हूँ तमारी साथे शेर करवा जई रही छूँ आमळा अने आदुनो मुखवास। खूबज सरस, टेस्टी अने 12 महीना सुधी यूज करी शकाय छे। तो सौथी पहेला आपणे आमळाने धोई अने छीणीथी छीणी लेवाना छे। जेटलू मोटू छीण हशे એટલું ખૂબ જ સરસ રીતે મુખવાસ બની શકશે। એ માટે આપણે આદું પણ લીધું છે। આદુંને છોલી અને તમે જો ઈચ્છતા હોય તો છીણી પણ શકો છો અને ચોપરમાં એને ચોપ પણ કરી શકો છો। તો હવે આપણે આમળા છીણી લીધા છે અને આદુંને ચોપરમાં ચોપ કરી લેવાનું છે। जो तमे ट्रावेलिंग में गया होय अने तमने पानी नो सोस पड़तो होय के वॉमिट नो सेंसेशन आवतो होय अथवा तमने एसिडिटी के गैस थयो होय तो आ मुखवास तमारी साथे राखजो, खूबज फायदाकारक छे। हवे आपणे आदुने पण क्रश करी लीधुं छे, एकदम बारीक नथी करवानुं, थोड़ू टुकड़ा मोढ़ामां आवे ए रीते आपणे दाणादार पड़तुं चॉप करवानुं छे। આદું ચોપ થઈ ગયું છે અને આમળાનો છીણ પણ આપણો તૈયાર છે। તો આમળાના છીણમાં આદું નાખવાનું છે। હવે આમળાના છીણમાં આપણે દળેલી સાકર એડ કરવાની છે। જો સાકર ન હોય તો તમે ખાંડનો યુઝ પણ કરી શકો। મીઠું એડ કરવાનું છે અને બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મેં 1.5 કિલો આમળા લીધા છે, તો સાથે 1.5 વાડકી દળેલી સાકર લીધી છે। બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને સ્ટીલની થાળીમાં પાથરી દેવાનું છે। લગભગ 3-4 થાળીમાં 1.5 કિલોનું છીણ હશે તો પથરાઈ જશે। હવે આને આપણે છાંયડામાં જ લગભગ 5-6 દિવસ સુધી મૂકી રાખવાનું છે। રોજ તમારે દિવસને ઉપર નીચે કરવાનું છે, એટલે હલાવી લેવાનું છે। જો શુગર ઓછી લાગે તો તમે એડ કરી શકો છો। 5 દિવસ પછી તમારું આમળાનું છીણ, એટલે આમળાનો મુખવાસ આ રીતે તૈયાર થઈ જશે। તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી અને ટેસ્ટી મુખવાસ બનાવજો। અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।